लेखक रामाभाई वाला द्वारा लखवामां आवेल पांडे जेठे दीव पुस्तकनो विमोचन समारंभ योजायो। कार्यक्रम अंतर्गत दीव अने गुजरातना साहित्य प्रेमीओ अने लेखकोने साल उड़ाड़ीने स्मृति चिन्ह अर्पण करीने सन्मानित कराया। दीवना अतीत आधारित जुदा जुदा विषयों साथे लेखक रामभाई वाला उना द्वारा पांडे जेठी दीव शीर्षक हेठळ दीवनो इतिहास आधारित माहितीना आधारे 25 जेटला विषयों सामावी लेवामां आव्या छे, जेमां पानभाई वाघेला द्वारा वंशना राजवी दीवमां वसवाट करती विविध ज्ञातियों होथल पदमणी रूखड़ो ताड दीवनी सत्यो दीवना गामडाओ अने समूलग्न जालंधर कारकनी जोगमाया अने वीरांगना जेठीबाई जेवा ऐतिहासिक घटनाओनो समावेश करी लेवामां आव्यो छे। आ पुस्तक आधारित पानभाईनो अद्भुत अभिनय बिंदियाबेन जोशी द्वारा अने वाणक बाराणी बाराओए दीवना विविध परंपरागत तहेवारोनी झांकी रजू करतो नृत्य रजू कर्युं हतुं, जेनी खूब सराहना करता आवेला मेहमानों द्वारा रोकड़ पुरस्कार आपी बाराओने प्रोत्साहित करी हती। तेमज कार्यक्रम अंतर्गत दीव अने गुजरातना साहित्य प्रेमीओ अने लेखकोने साल उठाड़ीने स्मृति चिन्ह अर्पण करीने सन्मानित करवामां आव्या हता। ઉલ્લેખનીય છે કે લેખક રામભાઈ વાળાનું આ ચોથું પુસ્તક છે અને તેમના દરેક પુસ્તકમાં દીવનો ઉલ્લેખ જોવા મળે છે। એનો સીધો અર્થ એ કે લેખકનું દીવ પ્રત્યેનો કાયમી લગાવ અને પ્રેમ દેખાય આવે છે। તેઓએ આ પુસ્તક વિરાંગના જેઠીબાઈને સમર્પિત કર્યું છે। આ ખાસ પુસ્તકના વિમોચન પ્રસંગે પૂજ્ય માધવપ્રિય સ્વામી જયંતિબેન કુઘરો દીવ જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારી પિયુષ માર ઉકાભાઈ વગાશિયા રૂભાભાઈ વાજા એડવોકેટ રાકેશ મહેતા સાહેબ સાહિત બોરી સંખ્યામાં સાહિત્ય સર્જકો કવિઓ વાચકો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સફળ આયોજન દીવના સાહિત્ય પ્રેમી એવા માનસિંહ બામણિયા દ્વારા અને સંપૂર્ણ મંચ સંચાલન ધર્મેન્દ્ર કનાલા દ્વારા કરવામાં આવ્યું। મીનાક્ષી ગઢવી ZHTV દીવ। હાઈ સેકન્ડરી સ્કૂલ દીવમાં ભણું છું। બુક વિમોચન અંતર્ગત આજે મારો કિસ્તાર પાનીબાઈનો હતો, જે દીવમાં સૌ પ્રથમ સ્કૂલ બની હતી પોર્ટુગીઝ શાસનમાં, તો એ નિમિત્તે આજે મેં પાનીબાઈનો કિસ્તાર કર્યો છે। પાનીબાઈએ દીવને દીકરીઓને ભણાવવા માટેનો આગ્રહ કર્યો હતો, કારણ કે દીવમાં પોર્ટુગીઝ સમયમાં કોઈ પણ પોર્ટુગીઝના ડરથી કોઈ પણ મહિલા ડરતી હતી અને કોઈ પણ મહિલા ભણવા માટે તૈયાર નહોતી થતી, તેથી તેની શક્તિઓને બહાર લાવવા માટે તેને દીવની પહેલી વિદ્યાલય ખોલી હતી। આજના સમયમાં દીવની મહિલાઓને શું સંદેશ આપવા માંગો? આજના સમયમાં દીવની મહિલાઓને એ સંદેશ આપવા માંગુ છું કે પાનીબાઈની જેમ હિંમતવાન અને નિડરતાથી તે આગળ વધે અને શિક્ષિત રહે। દીવ એક એવો પ્રદેશ છે કે જેને સૌથી હું જે પ્રદેશોમાં સૌથી મારો પ્રિય અને માનીતો કોઈ પ્રદેશ હું ગણતો હોય, પ્રકૃતિ પર્યાવરણ સાગર તટ ઉગતા સૂર્ય આથમતા સૂર્ય અને અહીંનું વાતાવરણ અને અહીંની આબોહવા મને એટલી બધી ગમે છે, એટલે હું કાયમી માટે દીવનો કોઈ એવો ખૂણો બાકી નહીં હોય કે જેનો મેં પ્રવાસ ન કર્યો હોય, અને ઇતિહાસનો શોખ હોવાના કારણે દરેક ખૂણાનો ઊંડાણથી અભ્યાસ કર્યો છે, ઇતિહાસનો અભ્યાસ કર્યો છે, એક એક સાગરના ટેકરાનો અભ્યાસ કર્યો છે, અને વર્ષો પહેલાં કે ભાઈ આ ઉજળ અને વેરાનને એક સમયમાં ન મળે મીઠું પાણી, ન કોઈ અન્નકઠોળ, ના કોઈ એવી સુવિધાઓ, તો એટલી બધી સભ્યતાઓ અહીં કેમ આવી, શું આમ આવી, અને એક અગણ્ય લાખો યોદ્ધાઓ આ દીવને પામવા માટે ખપી ગયા, ચાવડા સોલંકી પરમારોથી માંડી અને અહીંયા કેટલી બધી સભ્યતાઓ આવી, અહીંયા પરમારો આવ્યા, સોલંકી આવ્યા, વાઘેલા આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, અહીંયા તુર્કો આવ્યા, સૈયદ આવ્યા, કાજી આવ્યા, મુઘલો આવ્યા, મુઘલોના વંશજ આવ્યા, આવા કેટલા બધા રાજા સામંત સુમરા અને સુલતાનોએ આ દીવને પામવા માટે કેટલી વાર રક્તપાત થયા છે, કેટલી બધી ઉથલપાથલ થઈ છે, છતાં દીવ એક એવો કુદરતી રીતે પ્રાંત છે કે જે અન્ય વિસ્તારોની તમે વિરાસતો જો, ધરોહરો જો, તો એકવાર ઉજળી જાય પછી નામશેષ થઈ ગઈ છે, ગુમનામ થઈ ગઈ છે, ત્યારે દીવ એક પ્રદેશ એવો છે કે ક્યારેય એની મેં પડતી જોઈ નથી, એ ઉજળ્યો છે અને વસ્યો છે। એટલે મને વિચાર આવ્યો કે ભાઈ આમાં ક્યાં એવા ભૂમિના પ્રભાવ છે, એટલે મને મારા કોઈ ઋણાના બંધન આ વિસ્તાર માટે ખેંચી લેવા, અને જેના એક મારા લખવા વાંચવાના રસના કારણે આ પુસ્તક લખવા માટે હું એમાં પ્રેરાણો અને પુસ્તક લખીને પૂર્ણ કર્યું। સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ
ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.